50 વત્તા 50 એટલે 50 પૈસા વત્તા 50 પૈસા એટલે 100 પૈસા એટલે 50 પૈસા અને બીજા 50 પૈસા પછી છે 1 રૂપિયો અને 1.50 રૂપિયા એટલે શું 1 રૂપિયો અને 50 પૈસા 1 રૂપિયો અને 50 પૈસા પછી છે બરાબર 100 પૈસા આ 1 રૂપિયો એટલે કેટલા પૈસા 100 પૈસા અને 50 એટલે 50 પૈસા તો 1.50 રૂપિયા એટલે 1 રૂપિયો એટલે 100 પૈસા અને 50 પૈસા તો 100 પૈસા અને 50 પૈસા આમ 1.50 રૂપિયા 1.5 એટલે 1.5 રૂપિયો આપણે કહીએ છીએ કે 1.5 રૂપિયો એટલે 1.50 રૂપિયા એટલે 150 પૈસા જો આ પોઈન્ટ નીકળી જાય એટલે 150 પછી રૂપિયાનું શું કરવાનું પૈસામાં 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 100 પૈસા અને 50 પૈસા એટલે 150 પૈસા થઈ જાય તો આ રીતે પૈસામાં રૂપાંતર કરવાનું છે જો 100 પૈસા એટલે યાદ રાખવાનું કે 1 રૂપિયો બને અને 200 પૈસા એટલે 2 રૂપિયા તો એ પ્રમાણે આપણે હવે પૈસામાં રૂપાંતર કરવાનું છે જો 2 રૂપિયા કેટલા પૈસા થાય 2 1 રૂપિયો એટલે 100 પૈસા એટલે 100 પૈસા એટલે 50 પૈસા વત્તા 50 પૈસા એટલે 100 પૈસા તો 2 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે તો 2 રૂપિયા બરાબર કેટલા પૈસા 200 પૈસા એ પ્રમાણે 4.50 તો 4.50 એટલે કેટલા પૈસા થાય હવે આપણે પૈસામાં રૂપિયા આપ્યા છે 4.50 તો 4 રૂપિયા ને 50 પૈસા તો 4 રૂપિયા બરાબર 400 પૈસા અને 50 તો આપણે લખીશું 450 પૈસા પછી છે 6 રૂપિયા 6 રૂપિયા બરાબર કેટલા પૈસા તો 6 રૂપિયા બરાબર 600 પૈસા તો અહીંયા લખીશું આપણે 600 પૈસા પછી 9.50 9.50 રૂપિયા છે તો આપણે કેટલા લખીશું 9.75 એટલે 900 રૂપિયા 9 રૂપિયા એટલે 900 અને 50 તો આપણે ડાયરેક્ટ 950 લખીશું પછી છે 24 રૂપિયા અને 50 પૈસા 24 રૂપિયા એટલે કેટલા કેટલા થાય જો 2450 તો આપણે આ પોઈન્ટ કાઢી નાખવાનો તો શું લખીશું 2450 પૈસા હવે આવડ્યું ને હવે 30 રૂપિયા બરાબર કેટલા થશે હા કેટલા થશે 10 કેટલા થાય મીંડા કરો ગણો 100 પૈસાએ 1 રૂપિયો થાય તો 30 રૂપિયા બરાબર 3000 પૈસા કેટલા થશે 3000 100 પૈસા એટલે 10 100 એ 1 રૂપિયો 300 એ 3 રૂપિયા તો 3000 પૈસા બરાબર 30 રૂપિયા થાય હવે છે રૂપિયામાં રૂપાંતર કરવાનું આ પ્રમાણે તમારે બધા પૈસા હોય ને એ પ્રમાણે રૂપિયા અને પૈસામાં રૂપાંતર કરતા શીખવાનું છે પછી છે રૂપિયામાં રૂપાંતર કરો ચલો 375 પૈસા આપેલા છે આપણને 375 પૈસાને આપણે રૂપિયામાં રૂપાંતર કરવાનું કેવું થાય તો 3 રૂપિયા અને 75 પૈસા તો શું કરીશું 3 રૂપિયા પોઈન્ટ 75 પૈસા પછી છે 900 રૂપિયા 900 પૈસા તો 900 પૈસા એટલે 9 રૂપિયા પછી છે 500 પૈસા 500 પૈસા એટલે કેટલા થાય 5 રૂપિયા તો અહીંયા લખીશું આપણે 5 રૂપિયા પછી 810 પૈસા 810 એટલે હા 8 રૂપિયા અને 10 પૈસા તો 8.10 પૈસા 8 રૂપિયા અને 10 પૈસા
645 પૈસા તો 6 રૂપિયા અને 45 પૈસા એટલે 6 રૂપિયા કરવાના વચ્ચે એક ટકું કરવાનું અને 45 પૈસા પાછળની સંખ્યા 20 પૈસામાં હોય એટલે યાદ રાખજો પછી 255 પૈસા એટલે 2 રૂપિયા અને 55 પૈસા 2.55 પછી છે 1000 પૈસા 1000 પૈસા એટલે 100 પૈસા એટલે 1 રૂપિયો તો 1000 પૈસા એટલે કેટલા થાય હા 10 રૂપિયા અહીંયા લખીશું આપણે 10 રૂપિયા પછી 950 પૈસા એટલે કેટલા થાય 9 રૂપિયા અને 50 પૈસા 9.50 આ પ્રમાણે તમારે રૂપિયા અને પૈસા તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ સાથે પોથીમાં આપેલું છે રૂપિયા અને પૈસામાં રૂપાંતર કરો પાના નંબર આપ્યું છે 102 ઉપર એ બધું તમારે આ પ્રમાણે લખવાનું છે અને તૈયાર કરવાનું છે